स्वागत है ऑनलाइन विडियो लेक्चर में। विद्यार्थी मित्रों, आप सौनू फरी एक वक्त। गई वक्त आपणे आया जीभ सुधी भण्या हता के भाई आपणो पाचन अंग ना अलग अलग प्रकार विषे आपणे जोयो हतो। आपणी जीभ जुदा जुदा स्वाद पारखी शके, बराबर। ई जे आ शरूआतना जे एटले भाई 1 2 3 4 5 आटला भाग छे ने, अलग अलग स्वाद पारखवा માટેના છે। તો જીભ પછી આગળ આપણે જઈએ ત્યારે અન્નનળી આવે, બરાબર। મોઢાથી આગળ ખોરાક ઉતરે એટલે અન્નનળીમાં ગયો। અન્નનળીમાં ખોરાક આમ ઉતરે છે, ઉતરીને પહોંચશે જઠરમાં। જઠર જે છે ને એકચ્યુઅલમાં એક મિક્સર જેવું કામ કરે, જોઈએ કેવી રીતે। અન્નનળી ગળામાંથી થઈને છાતીમાં પ્રવેશે છે। અન્નનળીની દિવાલના હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે। હકીકતમાં હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે, જેથી ખોરાક નીચેની દિશામાં ધકેલાય છે। જઠર ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારતો નથી અને ઉલટી થઈ જાય છે। ક્યારેક કંઈક ખાધા પછી ઉલટી થઈ ગયું હોય તે યાદ કરો, તેના માટેના કારણ વિચારો કે જઠર એટલે કે સ્ટોમચ કહેવાય। જઠર એક જાડી દિવાલવાળી એકચ્યુઅલમાં કોથળી છે, તેનો આકાર પહોળા જેવો છે। તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે। એક છેડે અન્નનળીથી ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે। જઠરની અંદર દિવાલ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે, શ્લેષ્મ જઠરની અંદરની દિવાલોને રક્ષણ આપે છે। એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે અને ખોરાક સાથે ભળે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે। પાચક રસોને કાર્યરત કરે છે અને પાચક રસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકમાં રૂપાંતરણ કરે છે, અને જઠરમાંથી જ હકીકતે આપણને જે શક્તિ મેળવવાની શરૂ થાય ને એ આવે છે। હવે આવે નાનું આંતરડું। નાનું આંતરડું અત્યંત ગૂંચળામય અને 7.5 મીટર લાંબુ છે। તે યકૃત અને સ્વાદુપિંડનો સ્ત્રાવ મેળવે છે, સાથે સાથે તેની દિવાલનો પણ સ્ત્રાવ છે। યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી ઉપરની બાજુ આવેલી ગ્રંથિ છે। એ આપણા શરીરમાં સૌથી મોટી આવેલી ગ્રંથિ છે, જે પિત્તરસનો સ્ત્રાવ કરે, જે પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલી હોય છે। પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે। સ્વાદુપિંડ એ મોટી અને આછા બાદામી રંગની ગ્રંથિ છે, જે જઠરની નીચે આવેલી છે। કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી ઉપર કાર્ય કરી તેને સરળ રૂપમાં રૂપાંતરિત કરે છે। અંશતઃ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે, કે જ્યાં આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન કરે પૂર્ણ કરે અને કાર્બોદિતનું પાચન થઈને તે ગ્લુકોઝ જેવી સરળ રચના શર્કરામાં ચરબીનું પાચન થઈને તે ફેટી એસિડ બને અને ગ્લિસરોલ તથા પ્રોટીનનું પાચન થઈને તે એમિનો એસિડમાં રૂપાંતર ફેરવાય છે। આ નામ બધા એકવાર યાદ રાખજો, વાંચશો ને એટલે તમને લોકોને વારંવાર વાંચશો તો યાદ રહી જશે। નાના આંતરડામાં શોષણ, કે હવે પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલને રુધિરવાહિનીમાંથી પસાર થાય છે, કે જેને અભિશોષણ કે શોષણ કહેવાય છે। નાના આંતરડાની દિવાલોની અંદરની હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્તો જોવા મળે છે, જેને રસાંકુરો કહેવાય છે। આ રસાંકુરો નાના આંતરડામાં શું ફાળો છે, તો કે ભાઈ પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે। દરેક રસાંકુરો તેની સપાટીની નજીક પાતળી અને નાની ઋષિ રુધિર કેશિકાઓનું જાળું છે। રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે અને શોષાયેલો ખોરાક રુધિરવાહિની દ્વારા શરીરના વિવિધ અંગ સુધી પહોંચે છે, જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવી જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે, જેને સ્વાંગીકરણ કહે છે। કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય અને શક્તિ છૂટી પડે। જે ખોરાક અપાચિત અને વણશોષાયેલો છે તે મોટા આંતરડામાં જાય છે। મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું પણ ટૂંકું છે, તે આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે। તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે, બાકી રહેલો કચરો એ મળાશયમાં જાય છે અને અર્ધપાચિત મળ સ્વરૂપે આ મળ દ્વારા સમયાંતરે નિકાલ પામે છે। હવે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન જોવાનું છે। તમે ગાય ભેંસ કે ઘાસ ખાનારા પ્રાણીઓને સતત ચાવતા જોયા હશે, તેઓ ખાતા ન હોય ને હકીકતમાં ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે। આમાશય નામના જઠરના
અમુક ભાગમાં સંગ્રહે છે અને અહીં ખોરાક અર્ધપાચિત સ્વરૂપે હોય છે, જેને વાગોળ વાગોળે છે. અને પરંતુ વાગોળ નાના નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછું આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું કહે છે અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણી કહે છે. આ ગાયની આપણી રચના છે. ઘાસ એ સેલ્યુલોસથી ભરપૂર કાર્બોદિત છે. ઢોર હરણ જેવા વાગોળનાર પ્રાણીઓના આમાશયમાં રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. આપણે સેલ્યુલોઝનું પાચન ન કરી શકીએ. હકીકતમાં ઘોડા સસલા જેવા પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે, જેને અંધાંત્ર કહે છે. અને એ સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયામાં કરે છે જે મનુષ્યમાં આવેલા હોતા નથી. તેમાં ઘણા પ્રાણીઓને પાચનતંત્ર ધરાવે છે તેના વિશે અભ્યાસ કર્યો. પરંતુ ઘણા નાના સજીવો છે કે જે મુખ અને પાચનતંત્ર ધરાવતા નથી, તોય તે ખોરાક મેળવે છે અને પાચન નહીં કરે છે. જેમ કે અમીબા કેવી રીતે કરે એમ તો, અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મજીવ છે. અમીબા કોષ રસપટલ એક ગોળ ઘટ્ટ કોષ કેન્દ્ર કોષ રસદાની ગોળક જેવી રસદાની ધરાવે છે. અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્તો બહાર કાઢે છે અને તેને ખોટા પગ કહે છે. આજે છે ને બધા ખોટા પગ છે ને, જો આ આંગળી જેવું લાગે ને એમ. ઈ પ્રવર્તો એને ખોરાક પકડવામાં મદદ કરે છે. અમીબા કેટલાક સૂક્ષ્મજીવોના આરોગ્ય અને તેનો ખોરાકનો અભ્યાસ થાય ત્યારે તે ખોટા પગને ખોરાકને ફરતે ફેલાવે અને ગળી જાય છે. આ ખોરાક અન્નધાન્યમાં ફસાય છે. આ અન્નધાન્યમાં પાચક રસો ઠલવાય છે. તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે અને ખોરાક શોષિત વૃદ્ધિ શરીર ટકાવી રાખવા અને કોષના બહુગુણન માટે વપરાય છે. અપાચિત વધેલ ખોરાક રસદાનીમાંથી બહાર ફેંકાય છે. ખોરાક પાચનની પ્રક્રિયા અને શરીર તકતી મુક્ત થવાની પ્રક્રિયા બધા પ્રાણીઓમાં મોટાભાગે એક સરખી જોવા મળે છે. જુઓ, માંસાહારી હોય કે શાકાહારી હોય, દરેકને ખોરાક જરૂરી છે. ખોરાક વગર એ શક્તિ મેળવી ન શકે. બરાબર. આની પછીના પ્રકરણમાં તમે નાના આંતરડાના શોષાયેલ ખોરાકના વિવિધ ભાગોનું વહન તરફ અભ્યાસ કરશો. અહીંયા આ પાઠ તો પૂરો થયો પણ હજી આપણે કેટલુંક સમજવાની વસ્તુ છે. અહીંયા બહુ સરસ વસ્તુ સમજવાની આપી છે. હકીકતે તમને લોકો એમ થાય સર હવે અમારે આ બધું ભણવાનું, પણ વિજ્ઞાન છે, જીવવિજ્ઞાન છે, એમાં તમારે ન વિચાર્યું હોય ને એ બધું બોલ ભણવાનું આવશે. ઝાડા ડાયરિયા, મતલબ ડાયરિયા લોકો જનરલી એને કે, ક્યારેક તમે અનુભવ્યું હશે કે પાણી જેવું પ્રવાહી નીકળે છે મળ દ્વારા. આ પરિસ્થિતિને તમે ઝાડા કહો છો. સામાન્ય રીતે તે સામાન્ય રીતે ચેપ, ફૂડ પોઈઝનિંગ અથવા તો અપચયના કારણે હોઈ શકે. તમને જાણવું ખૂબ જરૂરી છે આ વાત. આ પરિસ્થિતિ ભારતમાં સામાન્ય રીતે જોવા મળે છે અને ખાસ કરીને બાળકોમાં નાજુક પરિસ્થિતિમાં તે જીવલેણ પણ હોઈ શકે, જે શરીરમાંથી વધુ પડતા પાણી અને ક્ષારનો નિકાલનું કારણ બને છે. જે વધારે પડતું પાણી ઓછું કરી નાખે આપણા શરીરમાંથી. પાણી ઓછું થાય તો બહુ ખરાબ પરિસ્થિતિ થાય, એટલે એને અવગણવા ન જોવે. ડૉક્ટરની સલાહ લીધા અગાઉ પણ દર્દીને પુષ્કળ ઉકાળીને ઠંડા કરેલા પાણીમાં મીઠું કે ખાંડ ઓગાળીને આપવું જોઈએ. બરાબર. જેને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ORS કહે છે. હકીકતે આજના જમાનામાં તમે આ શબ્દ સાંભળ્યો જ હશે. બરાબર. કે આ સોલ્યુશનના પડીકા આવે એ હકીકતે ઠંડા કરેલા પાણીમાં ખાંડ કે મીઠું ઓગાળીને જે કારણ કરે ને એને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન જ કહેવાય. બરાબર. જેને આપણે અત્યારે આજકાલ ઘણી બધી અલગ પ્રકારના પાવડર સ્વરૂપે પીએ છીએ, નાના બાળકોને આપે, ટૂંકમાં ORS એને કહેવાય. આ તમારે સમજવા માટે જરૂરી હતું. આખા પાઠમાં આપણે પાચન ક્રિયાને એ બધું સમજ્યા. બરાબર. અમુક પારિભાષિક શબ્દો છે જે તમે વાંચીને સમજી શકો. અને અંત તો આપણે મનુષ્યના પાચન અને મનુષ્યની રચના વિશે જોયું. હવે અહીંથી આગળ આપણે જ્યારે લેક્ચરમાં ભણશું ત્યારે શરીરની અંદરની વધારે પ્રતિરચના વિશે સમજશું.